નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ શરૂઆત થઈ ચૂકી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કાશ્મીરમાં પહોંચી ગઈ છે અને તેના લીધે કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. કાશ્મીરમાં બે દિવસથી થઈ રહેલા ભારે હિમવર્ષાને પગલે ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં વધારો થવાના સંકેતો મળી ગયા છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આગામી એકાદ દિવસમાં બનાસકાંઠા ઠંડીનો પારો ગગડાવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. તાપમાનનો પારો 15 ડિગ્રી નીચે પહોંચવાની સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આમ તો દિવાળી પહેલાથી જ ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન થતાં હવે ઠંડી પણ પોતાનો મિજાજ દર્શાવશે અને આગામી સમયમાં ઠંડી વધવાની સાથે સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કેર વધી રહ્યો છે અને વધતા જતા સંક્રમણ વચ્ચે લોકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે અને સરકારની ગાઈડલાઈનનું પણ પાલન કરવું હવે હિતાવહ છે. ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન થઈ ગયું છે, જેના કારણે છેલ્લા બે દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ હિમવર્ષા થવામાં પામી છે, જેના કારણે આગામી બે દિવસની અંદર ઉત્તર ગુજરાતમાં ઠંડીની લહેર જોવા મળશે. હવે સમય પાકી ગયો છે કે આપણે વોર્ડરૂમમાંથી ધાબળા અને સ્વેટરો કાઢવાનો સમય આવી ગયો છે. ડીસાથી બીકેનું ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.